એક મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરા લોકસભા બેઠક પરથી રંજનબેન ભટ્ટે ચૂંટણી મેદાન છોડ્યું. લોકસભા ચૂંટણી લડવાની રંજનબેન ભટ્ટે અનિચ્છા દર્શાવી છે. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને રંજનબેને અનિચ્છા દર્શાવી અંગત કારણોસર લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે કરી છે. વડોદરા લોકસભા બેઠકને લઈને આ સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વડોદરા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કર્યા. હેટ્રિકનો સમય હતો આ વખતની ચૂંટણી અને રંજનબેન ભટ્ટે અનિચ્છા દર્શાવી. જોકે જ્યારે તેમનું નામ જાહેર થયું હતું ત્યારે ખૂબ ઉત્સવ અને ઉજવણી જેવો માહોલ હતો. આ પોસ્ટ ટ્વીટ આપ જોઈ શકો છો. હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 લડવાની અનિચ્છા દર્શાવું છું. આ ટ્વીટ રંજનબેન ભટ્ટે કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર અને પોતે લોકસભાની ચૂંટણી લડવા નથી ઈચ્છતા તેવું સ્પષ્ટ શબ્દોમાં તેમણે લખ્યું છે. રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતા અનેક સવાલો પણ ઊભા થયા હતા. પક્ષના જ કેટલાક કાર્યકર્તાઓ રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતા નારાજ હતા, જેમાં ડોક્ટર જ્યોતિબેન પંડ્યાનો પણ સમાવેશ થાય છે, જેમણે ખુલીને રંજનબેન ભટ્ટના નામનો વિરોધ દર્શાવ્યો હતો. વડોદરાથી ભાજપ ઉમેદવાર બદલે તેવા ગઈકાલે જ સંકેત મળ્યા હતા અને આજે ખુદ રંજનબેને મેદાન છોડવાની ઈચ્છા દર્શાવી છે. કોંગ્રેસ નેતા અમીબેન રાવત આપણી સાથે જોડાઈ ગયા છે. અમીબેન, શું કારણ હોઈ શકે છે રંજનબેનને કેમ આ ટ્વીટ કરવું પડ્યું? રંજનબેનનું કેન્ડિડેચર જ્યારથી એનાઉન્સ થયું ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદના આંતરિક કકળાટ તો ખૂબ હતો. આપને ખ્યાલ જ છે કે જ્યોતિબેન પંડ્યા જે મહિલા મોરચાના પ્રમુખ હતા તેમણે જાહેરમાં બેનનો વિરોધ કરેલો. એ તેમના પર આક્ષેપો બી કરેલા કે ઓસ્ટ્રેલિયામાં મોલ બનાવી રહ્યા છે, ભ્રષ્ટાચારના આક્ષેપ, કામમાં કશું બરોડાનો વિકાસ રૂંધાઈ ગયો છે. અને હકીકતમાં વડોદરાની જનતામાં બી ખૂબ આક્રોશ છે, કારણ કે જે રીતના એમને 10 વર્ષમાં કામગીરી વડોદરા શહેરમાં કરી છે એનો અણગમો લોકોને છે, કારણ કે કોઈ નોંધપાત્ર કામ નથી. સોશિયલ મીડિયામાં ખૂબ એમની ખિલ્લી ઉડી રહી છે અને સાથે સાથે જે વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે અને એમને 10 વર્ષમાં એક બી નોંધપાત્ર કામ બરોડા શહેર માટે નથી કર્યું એ જગ જાહેર છે. ત્યારે પાર્ટીએ મજબૂરીમાં ડિસિઝન લીધું હોય જે વિરોધ છે લોકોના મુખે જોઈને, કારણ કે વડોદરા શહેરમાં પોસ્ટર વોર બી એમના નામના ચાલી રહ્યા છે. વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા પર એમનો વિરોધ છે અને જે રીતના એમને અગાઉ ગ્રીન સ્પેસ ને કોર્પોરેશનની ગ્રીન સ્પેસ ને કબજો કરીને લેડીઝ ક્લબ બનાવ્યું છે, આવા અનેક વિવાદોમાં એ સપડાયેલા રહ્યા છે. તેમ છતાંય પાર્ટીએ તેમને કયા કારણસર ટિકિટ આપી હતી એ તો અમને ખબર નથી, બીજેપીનો આંતરિક મામલો છે, પણ એમનો લોકોના મુખે વિરોધ ખૂબ છે. ઘણી બધી સોસાયટીમાં પોસ્ટર્સ બી એમના વિરુદ્ધ લાગ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને હવે મજબૂરીમાં આ સ્ટેપ લેવું પડે એવું અમને દેખાઈ રહ્યું છે. ઓકે અમીબેન, આભાર જાણકારી આપવા. એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી પણ જોડાઈ ગયા છે. મનીષભાઈ, પહેલા ભાજપ શહેર ભાજપના પ્રમુખ એ પ્રેસ કોન્ફરન્સ કરીને એમ કહે છે કે ઉમેદવાર નહીં બદલાય અને હવે રંજનબેન જ સામેથી એમ કહે છે કે મારે મેદાન છોડવું છે, મારે નથી લડવી ચૂંટણી. ભાજપાનો આંતરિક જે ખેતના છે, આંતરિક એમની જે આંદોલનની લડાઈ છે અને હું કેમ ખાઈ ગયો ને આ કેમ રહી ગયો ની જે લડાઈ છે એના કારણે આજે વડોદરાના ભાજપાના ઉમેદવાર આપણી સ્ક્રીન ઉપર દેખાય છે. એમના ટ્વિટર ઉપરથી પોતે ચૂંટણી નહીં લડવાની અનિચ્છા વ્યક્ત કરી. સવાલ એ છે કે ભાજપામાં બધી વાતો દંડ અને દંડાના જોડે સમૂહ સૂત્રું દેખાય છે, પણ ઉકળ તો ચડું છે. આ માત્ર ખાલી વડોદરાની વાત નથી, આ આણંદની પણ આ જ વાત છે. આ જ વાત તમારે બનાસકાંઠાની અંદર છે, આ જ વાત તમારે અન્ય જગ્યાની છે. એટલે ઠેર ઠેર ભાજપામાં ભારોભાર આક્રોશ અને લોકોની અંદરનો આંદોલન છે, કારણ કે છેલ્લા 10 વર્ષની અંદરના સાંસદો પોતાને ગણાવી શકતા નથી કે એમને શું કામ કર્યું. હું નથી કેતો, ખુદ ભાજપાના મુખ્યમંત્રીએ સરકારના કીધું હતું કે વડોદરા જેવી સંસ્કાર નગરી ગાયકવાડ સરકારની સરસ મજાનું શહેર એ વિકાસથી કેમ વંચિત છે. અરે ભાઈ, તમારા પાપે વિકાસ નથી થયો, તમારા સાંસદો કામ ન કરે, તમારા મંત્રીઓ કામ ન કરે અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરે, એના કારણે આજે વડોદરાની જનતા હોય કે ગુજરાતની જનતાને ભોગવવું પડે છે. એટલે ગુજરાતની જનતાને આજે મળ્યું શું? 26 આપી તમને, ચલો બહુ સરસ, 2014માં કીધું હતું કે આપણા પ્રધાનમંત્રી પણ સારી વાત છે. ગુજરાત, ગુજરાતીઓને શું મળ્યું? આજે પરિસ્થિતિ એટલી બધી વિકટ થઈ ગઈ છે કે ગુજરાત અને ગુજરાતીઓ ભારોભાર અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે.
એમને બેરોજગારીની સમસ્યા આસમાને છે, મહિલાઓ મોંઘવારીના મારથી પીસાઈ રહી છે, અને ભાજપાનો આંતરિક નખો એટલી હદ ઉપર છે, વડોદરા તો એપિસેન્ટર બની ગયું. તમે જો એના ધારાસભ્ય ક્યારેક કેમ કે આત્માનો અવાજ, એમના આંદોલનની ખેતતાથી પોસ્ટરો લાગે, ભલે કોંગ્રેસ ઉપર દોસ્તો ટોપરો નાખે, પણ હકીકત તો તમે જુઓ કઈ રીતની ચાલી રહી છે. એટલે આ સમગ્ર વ્યવસ્થા ઉપરથી એટલું નક્કી છે કે ભાજપાની અંદર પારોપાર આક્રોશ અને મોટા પાયે રોષની લાગણી છે, અને આ આનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બને છે. ભાજપાએ કોને લડાવવા ન લડાવવા એમનો આંતરિક મામલો છે, પણ લોકસભાની એ ચૂંટણી પહેલા ભાજપામાં ચરમસીમા ઉપર જે અત્યારે ખેતતા ચાલી રહી છે એ આખું ગુજરાત અને ગુજરાતીઓ જોઈ રહ્યા છે. મનીષભાઈ આભાર, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે. રોનક, આ અનિચ્છા જે રંજનબેને દર્શાવી છે એ ખરેખર રંજનબેનની છે કે પછી પક્ષની? ધ્વનિ, અત્યાર સુધી જેટલી અનિચ્છાઓ દર્શાવવામાં આવી એ ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થતા પહેલા દર્શાવવામાં આવી. ભારતીય જનતા પક્ષમાં તમને યાદ કરાવી દઉં, 2022ની ચૂંટણી વખતે નીતિન પટેલ હોય, વિજયભાઈ રૂપાણી હોય, પ્રદીપસિંહ જાડેજા, આ બધાએ અનિચ્છાના લેટર વ્યક્ત કરેલા કે અમે ચૂંટણી લડવા માગતા નથી. એનાથી થોડુંક વિપરીત આ લોકસભાની ચૂંટણીમાં થયું છે. ઉમેદવાર જાહેર થયા પછી ભારતીય જનતા પક્ષમાં ભાગ્ય જ આવું જોવા મળ્યું છે કે ઉમેદવારે ઈચ્છા વ્યક્ત કરી હોય કે હું ચૂંટણી લડવા માગતી નથી કે તો માગતો નથી. રંજનબેન ભટ્ટ સંપૂર્ણ રીતે ફિટ વ્યક્તિ છે અને સંપૂર્ણ રીતે ચૂંટણી લડવાની તૈયારી કરતા હતા, પ્રચાર પણ કરતા હતા, બધું હતું, પરંતુ આ પ્રકારની પોસ્ટ કરવી એનો મતલબ પક્ષમાંથી સૂચના આવી હશે. હું પ્રમાણિકતાથી કહીશ, ધ્વનિ, ગઈકાલે મને આ સંકેત મળી ચૂક્યા હતા, હજુ પણ એક વધુ બેઠકના સંકેત મળી રહ્યા છે, પરંતુ એ સ્પેક્યુલેશન કહેવાશે અને આપણે સ્પેક્યુલેશન નથી કરતા, પણ ગઈકાલે આપણે સંકેત આપેલા કે બેઠકોના ઉમેદવાર બદલાઈ શકે છે. અને આજે ભારતીય જનતા પક્ષની કેન્દ્રીય સમિતિની ચૂંટણી સમિતિની બેઠક દિલ્હીમાં સાંજે મળવાની છે. ઠીક એ પહેલાં રંજનબેનની આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર આવી એનો મતલબ સ્પષ્ટ છે, પક્ષમાંથી તેમને કહેવામાં આવ્યું છે કે તમે પોસ્ટ કરો, કારણ કે પક્ષ કોઈને કહે કે હવે તમારું નામ જાહેર કર્યું હતું એ રદ કરીએ છીએ, યોગ્ય લાગે નહીં. પણ આ ચૂંટણીની બલિયારી જોજો તમે. કોંગ્રેસમાં અમદાવાદના પૂર્વના ઉમેદવાર નામ જાહેર થયા પછી ક્યાંક હું અંગત કારણ અસર અથવા પોસ્ટ મૂકીને કે હું ચૂંટણી લડતો નથી. ભારતીય જનતા પક્ષમાં વડોદરાના ઉમેદવાર એમ કહે કે હું ચૂંટણી લડવા માગતી નથી. એનો મતલબ આ ચૂંટણી જેટલી સાદી સીધી સરળ દેખાતી હતી એટલી નથી. રંજનબેન ભટ્ટનો વિરોધ પહેલા દિવસથી થયો હતો, સાંજે જાહેરાત થઈ બીજા દિવસે જ્યોતિબેન ખુલીને સામે આવેલા. અને રોનક, માફ કરજો, આપને અટકાવવા માંગીશ, આપણી સાથે ઈસુદાન ગઢવી જોડાઈ ગયા છે. આપણી પત્રકારોની ભાષામાં કહીએ તો આ ચૂંટણીમાં રંગ તો આવવા લાગ્યો. હોળીના એક દિવસ પહેલા, ધૂળેટીના એક દિવસ પહેલા આ નવો રંગ ખરેખર ઈશારો શું કરી રહ્યો છે? ઉમેદવાર તરીકે નામ જાહેર થાય અને મેડમે રંગ છોડ્યું. ઈશુદાનભાઈ, ધ્વનિ, કદાચ ઈશુદાનભાઈનો અવાજ નથી આવી રહ્યો, પરંતુ હોળી ધૂળેટીની વાત કરી રહ્યો હતો, તો હોળી ધૂળેટીના જે રંગ હોય એ રંગ પહેલા એક ચૂંટણીનો નવો રંગ જોવા મળ્યો અને પહેલીવાર બીજેપીમાં રંગ જોવા મળ્યો છે. અને હું ફરીથી કહું છું, આ જે વિવાદ થયો એના કારણે હું જૂની વાત આગળ વધારું તો વિજયભાઈ જે ભારતીય જનતા પક્ષના શહેર અધ્યક્ષ છે એમનું નિવેદન એ દિવસનું જોજો. હું તો પોલીસમાં જોડાયેલા ત્યારે પણ એક નિવેદન હતું, આપણી ટીમને કહીશું કે નિવેદન કાઢી રાખીશું. એમાં એમ એ ઇન્ડાયરેક્ટલી બોલી ગયેલા કે અન્ય કેટલાક કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. એનો મતલબ બીજેપી સ્પષ્ટ માનતું હતું કે ક્યાંક આ પ્રકારનો વિરોધ છે અને એ વિરોધનો અંદાજ પણ આવી ગયો છે. અને વડોદરાની બલિયારી જોજો, કેતન ઇનામદાર, એમને પક્ષ ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું, ત્યાં ગિનાઠમ ગીમાઠ રહ્યા, એ પણ વડોદરા જિલ્લાની બેઠક હતી, વડોદરા લોકસભાના અંતર્ગત આવતી બેઠક. ત્યાં આગળ પહેલાં પણ વિવાદ થયેલા છે, આપણે જાણીએ છીએ, માંજલપુરના ધારાસભ્ય અનેકવાર સરકાર સામે ખુલીને સામે આવેલા છે. વડોદરા એક શહેર અને જિલ્લો ભારતીય જનતા પક્ષ માટે એવો માથાનો દુખાવો રહેલો છે, ક્યારે શું થશે કોઈ કહી ન શકે. અને પહેલીવાર આપની સાથે ઈશુદાન ગઢવી જોડાઈ ગયા છે ફરીથી. ઈશુદાનભાઈ, તમે જોડાઓ, તમે ઘણીવાર તમારો અવાજ કટ થઈ જાય, પણ આ પહેલીવાર આ નેટવર્કમાં તો માની શકાય, પણ આ ચૂંટણીના નેટવર્કમાં એવું શું થવા લાગ્યું? ભાજપના ઉમેદવારે સામેથી કહ્યું કે ચૂંટણી લડવા માંગતી નથી, તમે કેવી રીતે બોલવો છો?
રોનકભાઈ, બધા કહેતા હતા ને કે 5 લાખ ની લીડ હવા નીકળી ગઈ છે, 5 લાખ ની નહીં ઉમેદવારો જીતી શકે એવી સ્થિતિમાં નથી. અને હજી જે રીતે ઇન્ફોર્મેશન મળી રહી છે સૂત્રો દ્વારા, હજી તમે આણંદના ઉમેદવાર પણ કદાચ આવી રીતે કરે, બનાસકાંઠાના પણ કરે, આ બધી પોસિબિલિટી છે, સાબરકાંઠાના પણ કરે, લખી રાખજો. કારણ કે જેટલું દેખાય છે એટલું સોનું પીળું સોનું નથી, અને ગ્રાઉન્ડ ઉપર આખી સ્થિતિઓ ખરાબ છે. અને ભલે આ લોકો માને, શરૂઆતમાં એવું કહેતા હતું કે ભાઈ ભાજપ અમે ડિસિપ્લિનથી ચાલીએ છીએ, તમે જુઓ સિટિંગ એમએલએના ધારાસભ્યના રાજીનામા પડે છે સિટિંગ એમએલએના, એટલે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. પણ આનાથી પ્રજાએ સમજવાની જરૂર છે, જનતાએ જાગવાની જરૂર છે, જનતાએ, અને જનતા ધીરે ધીરે સમજી પણ રહી છે. તમે જુઓ અનિચ્છા દર્શાવે છે, અનિચ્છા નથી દર્શાવતા, ઉપરથી હાઈકમાન્ડે કહી દીધું છે, તમે ચેક કરો, હાઈકમાન્ડે કહી દીધું કે તમે પોતે જ હવે ટ્વીટ કરી દો, એટલે આ વ્યવસ્થા અહીંયા અટકી જાય. પણ આ વખતે ગુજરાતમાંથી જો આટલી બધી સીટો જઈ શકવાની શક્યતા હોય તો કઈ રીતે એ લોકો કહે છે કે હું 300 ની 200 ક્રોસની. ઈશુદાનભાઈ, તમે એમ કહો દેખાય છે પીળું એટલું સોનું નથી, વાત સાચી, પણ સોનું તો પીળું જ હોય એ પણ તો નક્કી છે. જો તમે વાત કરી આણંદની, આણંદમાં તો બહુ બધા સ્પેક્યુલેશન છે, સાચું હું નથી જાણતો, વડોદરા વિશે હું જાણતો તો પ્રમાણિકતાથી કહું તો, પણ એમનો પક્ષનો આંતરિક મામલો છે ને ઈશુદાનભાઈ, એવું ન હોઈ શકે કે હારના કારણે છોડતા હોય, એવું પણ તો કે પક્ષમાં વિવાદ થયો એટલે છોડતા હોય. રોનકભાઈ, તમે જુઓ આખી ઘટનાને તમે એનાલિસિસ કરશો ને તો તમને ખબર પડશે, જ્યારે વાવાઝોડું હોય ને ત્યારે બધા લોકો હંમેશા, જો પ્રજા છે ને એ અને નેતાગીરી બેમાં ફરક હોય છે, પ્રજા છે એને ખબર હોય છે, નેતાગીરી છે એ આમતે તેમ થતી હોય છે. તમે જુઓ કે રંજનબેનનું એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ રંજનબેન છે ઉમેદવાર છે, અમે તો પાર્ટી ડિસિપ્લિનની છે, ફલાણું દીકડું, કાલે મિતેશભાઈને ત્યાં દિલ્હી બોલાવવાની વાત હતી. તમે જુઓ અમિતભાઈ ચાવડા ડિક્લેર થયા ઉમેદવાર એટલે તરત જ. તમે જુઓ બનાસકાંઠામાં એવી વાત છે કે કદાચ રેખાબેનને બદલી શકે એવી શક્યતાઓ છે, એટલે હારનો જ કારણ હોય, પછી કારણ બીજા દર્શાવવાના હોય. અને તમે જે યુદ્ધ થતા હોય, પોસ્ટર યુદ્ધ ને પત્રિકાઓ યુદ્ધ ને, એની પહેલા તો છે કે અહીંથી ત્યાં સુધીની સત્તા છે એટલે પત્રિકા યુદ્ધ દબાઈ ગયું. પત્રિકા યુદ્ધે કેટલાનો ભોગ લીધો તમને ખબર છે? પોતાની જાતને આખું બધું માનનારા વ્યક્તિઓ માન્ય સામાન્ય કાર્યકર્તા થઈ ગયા છે, ખાલી કાર્યકર્તા જ થયા છે, એ લોકોને જેલમાં તો નથી જ નાખ્યા હજી, બરોબર છે? તો આખું ષડયંત્ર તમે જોઈ શકો છો કે ઉકળતો ચરું છે ભાજપમાં. અને હજી જે ભરતી મેળો થઈ રહ્યો છે તમે જોજો, જૂન પછી જે પરિણામ સારા નહીં આવે તો ભરતી મેળો પાછો રિવર્સ કેમ થાય છે એ તમે જોજો, અને 2026 સુધીમાં શું સ્થિતિ થઈ જોજો. 156 ધારાસભ્યની વાત કરજે, એમાં 70-80 ધારાસભ્યો નારાજ હોઈ શકે. બનાસકાંઠા વાળા કે આણંદ વાળા બીજા એક બેઠક ના છે, પણ તમારી જોડે જાણકારી ક્યાં તે હું નથી જાણતો, અને એટલે તમારી જોડે જાણવા ખરેખર જાણકારી આવે કે મોકા પર ચોક્કો મારી રહ્યા તમે. અરે તમે જોજો, પણ આ સમય આવશે તમને ખબર પડશે ને રોનકભાઈ. તમે જુઓ કે નીતિનભાઈ છે, તમે એમની 3-4 લોકસભાની હજી જાહેર નથી કરી શક્યું ભાઈ, 5 લાખની લીડની વાત કરતું હોય તો તેને શરૂઆત 2-6 મહિના પહેલા કરી દેવું જોઈએ, તમે સમજો છો ને મારી વાત? બીજું કે કોઈ પણ વ્યક્તિ એમ વિડીયો પાડે બહાર પાડીને એમ કે વિધાનસભા નથી લડવી, પછી એપીએમસીમાં ફોર્મ ભરવા શું કામ જાય, અને પછી એપીએમસીમાં ફોર્મ ભરવા ન જાય પછી દત્ત પણ છલકાય. આ બધી વસ્તુઓ ઉકળતું ચરું કહેવાય આને, અને તમારી પાસે ઇન્ફોર્મેશન આવતી હોય એમ મારી પાસે આવે જ છે, કારણ કે હું તો ડબલ રોલમાં છું. અને બીજું ડબલ રોલનો ફાયદો એ છે કે હું છે ને અંદર ડૂબકી મારીને જોઈ શકું છું કેટલી સારી ગંદકી છે. તમે કદાચ ઉપર ચલાવી જઈ શકો, તમે હજી તમે ડબલ રોલમાં બધો, લોકો એમ કે દૂધમાં દહીંમાં ના રહેવાય, એટલે હું તો ડરું છું એટલે સિંગલ રોલ જ રાખું. સારું છે તમે સિંગલ રોલમાં રહો, પણ મારી જે તમને જે વાત કરું છું એબીપી અસ્મી તરફ દર્શકોને સમજાય એટલા માટે, તમે જેમ જી જી જેમ જીતલી હીરો અને ઈશુદાનભાઈ ખૂબ ખૂબ આભાર. ધોની આપ કઈ કહી રહ્યા હતા? જી, આપણી સાથે જ્યોતિબેન જોડાઈ ગયા છે. જી જ્યોતિબેન, આપનું સ્વાગત છે. જુઓ, મેં ટાઇટલ આપ્યું હતું જ્યોતિ બની જ્વાળા, અને જ્યારે જ્યોતિ જ્વાળા બને એટલે આગ લગાવે, ક્યાંક આ આગ લાગી એનું કારણ પણ એ જ છે કે તમે જે વિરોધ કર્યો હતો એ. જ્યોતિ પ્રજ્વલિત પણ થાય ભાઈ, અને
વડોદરાની જ્યોતિ છે એટલે પ્રજ્વલિત થાય ને વડોદરાના નગરજનો, વડોદરાના વિસ્તારના લોકો અને આજુબાજુના બધા જ આપણા ગુજરાતની જાગૃત, શાલીન અને મક્કમ જનતા આ બધાઓની પોતાની એક લાગણી ને માંગણી ને પાર્ટીએ સ્વીકારી છે અને બધાનો હું ધન્યવાદ કરું છું. અને આઈ થિંક સમટાઈમ્સ પેલું કહે ને હરી કરે સારા માટે. પણ જ્યોતિ, જ્યોતિબેન તો જ્યોતિ તો પ્રકાશ ફેલાવે, તમને લાગે છે વડોદરા ભાજપમાં હવે સાચો પ્રકાશ આવશે? જરૂર આવશે, કેમ નહીં આવશે. અચ્છા, અને શરૂઆત તમારા જ કારણે થઈ ને એટલે જ પાછી પાની કરી એવું માનો છો આપ? જો બધા નિમિત્ત ભગવાન ઘણીવાર જુદી જુદી વ્યક્તિઓને બનાવે, બધા જ પડાવ એક સરખા નથી હોતા અને ચૂંટણી એટલે એક જાતનું યુદ્ધ હોય છે અને એમાં વિવિધ મોરચે વિવિધ અર્જુન અને વિવિધ કૃષ્ણની ભૂમિકાઓ હોય. પણ મેં કીધું ને ઈશ્વર કરે સારા માટે રોનકભાઈ. આપ હવે શું, એક છેલ્લો સવાલ બેન, આપ શું માની રહ્યા છો? અંદર ઉમેદવારી પાછી કહે છે, હવે કોણ હોઈ શકે ભાજપમાંથી ઉમેદવાર? અત્યારે હું કેવી રીતે કહું, તમે જાણતા છો રાજનીતિ જાણવી, બર વડોદરાની રાજનીતિ જાણવી હતી એટલે પૂછું. રંજનબેને ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો છે અથવા ઇનકાર કરવાનું એમને કહેવામાં આવ્યું છે. વડોદરાની અંદર નવા ઉમેદવાર જાહેર થશે આજે જ, આજે જ જે બેઠક છે દિલ્હીમાં એમાં ચર્ચા થશે. મહેસાણા સહિતની જે ચાર બેઠક હતી હવે પાંચ બેઠકની ચર્ચા થશે. બની હું ભગવાનની પૂજા કરતી હોઉં છું, અવધૂતને માનવા વાળી છું અને મને એમ થયું કે છેલ્લા 10-12 દિવસથી જે રીતે અમારી વડોદરામાં મારું ભારતીય જનતા પાર્ટી કે જે રીતે બદનામી થઈ રહી છે એના કરતાં બહેતર છે કે મારે ઉમેદવારી મારી પાછી ખેંચી લેવી જોઈએ અને મેં મારી ઉમેદવારી પાછી ખેંચી છે. સંગઠનમાં કોઈ વાત થઈ છે? મેં કોઈને જ વાત નથી કરી. મારી પાસે અહીંયા ભરતભાઈ શાહ આવ્યા હતા, એમની આગાડી મેં મારી ઈચ્છા વ્યક્ત કરી. એમણે પોતે મને બહુ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એમણે એવું પણ કીધું કે પાર્ટીમાં વાત કરીએ આપણે, તમે આવું ના કરો. પણ મેં એવું કીધું કે ના, મને નથી લડવું. મને પ્રધાનમંત્રીશ્રીએ 10 વર્ષ વડોદરાની સેવા કરવાની તક આપી અને મેં સમર્પિતતાથી સેવા કરી છે મારી વડોદરા લોકસભાની, અને મારા કાર્યકર્તા અને મતદારોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. લોરેન્સભાઈ, વાંકુની જે કંઈ ચાલી રહ્યું હતું એ આપ મીડિયાને પણ ખબર છે, મારા વડોદરા લોકોને પણ ખબર છે કે સદંતર જૂઠું ચલાવવામાં આવી રહ્યું છે, બધાને ખબર છે. તો એમાં મને એમ થયું કે રૂટિંગ રોજે રોજ જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આ જ આવ્યા કરે, એના કરતાં બહેતર છે નથી લડવી. તો મેં મારી ઈચ્છા વ્યક્ત કરી કે નથી લડવું. ના, બિલકુલ નથી, બિલકુલ નથી. હું બિલકુલ સ્ટ્રોંગ મહિલા છું અને સ્ટ્રોંગ મહિલા તરીકે આજે હું નિર્ણય આવો કરી રહી છું એટલે બિલકુલ મારી આંખમાં આંસુ પણ નથી. અને મારી ભારતીય જનતા પાર્ટી અને મારા પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું કે મને 10 વર્ષ મેં વડોદરાની સેવા કરી અને આજે બી મારી પાર્ટી મને નથી કહેતી કે તમે પાછું લઈ લો. હું મારી જાતે મૂકી રહી છું વડોદરાની સેવા કરવાની, બીજા કાર્યકર્તાને પાર્ટી ચોક્કસ તક આપે, પણ હું ચૂંટણી લડવા હવે તૈયાર નથી. પક્ષે તો મને આપી જ હતી ને, પક્ષે ક્યાં મને નહોતી આપી. પણ ના ના ના, મને નથી લડવી. પક્ષે તો મને આપી જ હતી પણ મારે ચૂંટણી હવે નથી લડવી. સારું ને, મનાવે એમાં શું છે? આટલા દિવસથી વિપક્ષ અને જે કોઈ જોડાયેલા એ જશ્ન મનાવતા જ હતા ને, તો વધારે મનાવે એમાં મને દુઃખ શું કામ થાય? મેં તો સામે ચાલીને કીધું છે કે મન નથી લડવી. તો જી, મારા લોકોએ મને બહુ પ્રેમ કર્યો છે અને હું પણ મારા લોકોની વચ્ચે રહી છું એટલે ચોક્કસ મારી પ્રજાને એવું હશે કે મારી બેન 10 વર્ષ સેવા કરીને ગઈ એટલે મારા લોકો ખુશ છે મારી સેવા.
હું સામેથી એવું કહું છું, મને નથી લડવું, તો સામે કોણ નામ છે એવું તો હું કેવી રીતના. અને મને પાર્ટીએ કીધું નથી કે તમે ટિકિટ તમને મૂકી દો, નહીં લડો. પણ મેં મનથી વિચાર્યું કે મારે નથી લડવું. જે રીતના આક્ષેપ ઓસ્ટ્રેલિયામાં દીકરાનો મોલ નાની શોપ સુધા નથી, તો આવા ખોટા આક્ષેપ કરે અને ખોટું ખોટું ચલાવવું, એના કરતાં બહેતર છે કે મારી પોતાની બી એક ઇજ્જત છે, અને એના કરતાં હું ટિકિટ સમર્પિત કરી દઉં, બીજા ઉમેદવાર લડે, વડોદરાની સેવા કરે, અને હું મારું ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશ. એ તો પાર્ટી કરશે, એમને મનને એવું થશે કે ક્યાં તો એ ખુશ થતા હશે, જે હશે હું ખુશ છું કે મને પ્રધાનમંત્રી છે ત્રીજી વખત ટિકિટ આપી, અને હું સામેથી પાછી આપી રહી છું. ના, મને બહુ પ્રેમ કર્યો છે મારા લોકોએ, મારા કાર્યકર્તાએ. લોકોની વચ્ચે રહી છું, જમીનથી જોડાઈ છું. વડોદરાનો વિકાસ કરવામાં કેન્દ્ર સરકાર તરફથી જે કંઈ સગવડ લાવવાની હતી એ બધો લાવવાનો મેં બિલકુલ પ્રયત્ન કર્યો છે અને કર્યું પણ છે કામ. હું આજે ખુશ છું અને હું મારી ઉમેદવારી છોડી રહી છું. બેન, વડોદરાએ આમ જોવા જઈએ તો ગુજરાતમાં ઉમેદવાર માટેની સીટ માનવામાં આવે છે. એવા સમયે નાપી આધારિત વિષયો, મહિલા ઉમેદવાર, બધી રીતે તમારું પાસું બંધ બેસતું હતું, અને અચાનક તમે આ નિર્ણય લેશો, લાગે છે કે પાર્ટીને હવે નવો ઉમેદવાર શોધવામાં અગવડ પડશે. પાર્ટીના કોઈ બી કાર્યકર્તા, વડોદરા એવી સીટ છે કે કોઈ બી કાર્યકર્તાને આ લોકસભાની જવાબદારી આપે, ઉમેદવારી કરાવે, તો વડોદરાના કાર્યકર્તા અને વડોદરાના લોકો આદરણીય મોદી સાહેબને પ્રેમ કરવાવાળા લોકો છે, અને હાઈએસ્ટ લીડથી આ વડોદરાની સીટ જીતશે. રંજન ભટ્ટ હોય કે એમની પછી કોઈ બી કાર્યકર્તા હોય, આ સીટ હાઈએસ્ટ લીડથી જીતે એવી સીટ છે અને મોદી સાહેબની કર્મભૂમિ છે એવી સીટ છે. એટલે કોઈ બી કાર્યકર્તા આવે, અહીંયાથી લીડ સાથેની જીત નિશ્ચિત છે. આરોપ દેવા હતા કે વડોદરાનો વિકાસ નહીં થયો, એવા પણ બેનરો લગાવવામાં આવ્યા કોંગ્રેસે. કોંગ્રેસ લગાવે ને બેનર, તમે જુઓ કે કોંગ્રેસનો પ્રમુખ મોદી સાહેબ સાથે પ્રેમ કરે છે, તો કોંગ્રેસે વિચાર કરવાનો કે ભાઈ પ્રમુખ પોતે મોદી સાહેબને પ્રેમ કરે છે, તો આવી જાય ભારતીય જનતા પાર્ટીમાં, જોડાઈ જાય અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે. વિરોધ કરવાવાળા વ્યક્તિ એ કોઈ એવા લેવલના વ્યક્તિ નહોતા કે જેનું વેઇટેજ હોય પોતાની જાતને સામાજિક ગણાવવું અને એમનું પોતાનું એનાલિસિસ કરો તો વડોદરા માટેનું એમનું યોગદાન શું. પણ એક મહિલા, તમે બધા છો ને, તમારા ઘરની કોઈ બહેન દીકરીને કોઈ બી વ્યક્તિ ગમે તેવું બોલે ને તો પરિવારનો કોઈ બી નાગરિક એની સામે અવાજ ઉઠાવે. મારા પરિવારને હું અભિનંદન આપું છું, અને મને એમ થયું કે વ્યક્તિગત એક બહેન માટેનું સમર્પિતતાથી કામ કર્યું હોય અને આ રીતનું આખું ચાલે, એના કરતાં બહેતર છે કે ભારતીય જનતા પાર્ટી સાંસદ બનીને જ સેવા કરાય એવું તો નથી. એક કાર્યકર્તા તરીકે પણ મોદીજીના વિકસિત ભારતના સ્વપ્નમાં જોડાવવું જોઈએ, અને અમારા કેટલા કાર્યકર્તા જોડાયેલા છે. હું પણ કાર્યકર્તા તરીકે રહીને જોડાઈને કામ કરીશ, અને એટલે મેં આ નિર્ણય લીધો છે. કોઈ બી બહેનનું નામ હોય, ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છે અને એ કાર્યકર્તાએ પણ પાર્ટીમાં કામ કર્યું છે, તો પાર્ટી કોઈને બી આપે, મારી સમર્થન સમર્પિતતા કોઈ બી ઉમેદવાર માટે હશે, કેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાની છું. બેન, પ્રદેશમાં કોઈ આગેવાન સંગઠનના પાટીલ સાહેબ સાથે કે આવી કોઈ વાત થઈ તમારી રાજીનામા? કોઈની સાથે મેં વાત નથી કરી, મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી. કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો, પણ મેં નિર્ણય લીધો કે મારે ચૂંટણી નથી લડવી. કોઈ વિચાર નહીં, મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયું હવે 10 દિવસથી જે રીતના બદનામી ને આ તે કરવાનું, જેને કોઈને આ બધું આવડે છે, તો એક મહિલા તરીકે એક લિમિટ હોય, તો સેવા જ તો કરવી છે ને વડોદરાની, તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં, મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય.
તો સક્ષમ બેન તરીકે, એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાઈશું, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશું. બેન, પ્રધાનમંત્રી ઉમેદવારી પછી તમારો અહીંયા તમને જવાબદારી સોંપાઈ ગઈ છે, સાહેબ પૂછશે શું જવાબ આપશે? સાહેબ એવું કંઈ પૂછે જ નહીં, સાહેબે તો મને જવાબદારી આપી જ આપી. અને મારી ભારતીય જનતા પાર્ટી એ મને જે જવાબદારી આપી હું બહુ ખુશ છું. અને સાહેબે તો મને 10 વર્ષ સાંસદ બનાવી, ત્રીજી વખત બી આપી, હું બહુ ખુશ છું ભારતીય જનતા પાર્ટીને મારા મોદી સાહેબથી બહુ ખુશ છું. આજે તો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સેવા કરવા જઈ રહી છું, આ મારું નક્કી છે. રંજનબેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં મોટો ટ્વિસ્ટ. વડોદરાના સાંસદ રંજનબેને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો જાહેર. ભાજપના જાહેર થયેલા ઉમેદવારે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. પોતાની મરજીથી ચૂંટણી નહીં લડવાના નિર્ણયનો રંજનબેન ભટ્ટે દાવો કર્યો છે. પક્ષે નથી કહ્યું, પરંતુ તેમનો પોતાનો આ નિર્ણય છે તેવો દાવો રંજનબેન કરી રહ્યા છે. ઉમેદવાર જાહેર થતા જ શરૂ થયેલા વિવાદથી રંજનબેને આ રણ છોડ્યું છે.